અનુષ્ઠાન રહસ્ય. અનુષ્ઠાન એટલે શું કોઈ ખબર છે? અનુષ્ઠાન, અનુષ્ઠાન કરે છે, નવરાત્રીનું અનુષ્ઠાન કરે છે. અનુષ્ઠાન એટલે શું? જપ કરવો, બરોબર, એ સાચી વાત છે. પછી બીજું મંત્ર જાપ કરે છે એ સાચું, ચોક્કસ દિવસે ચોક્કસ મંત્ર કરે છે એ સાચું, પણ શું કીધું તમે? નિયમિત નિયમિત પદ્ધતિથી સર ઉપાસના, એટલે હું પહેલા સ્થાપન કરવું જોઈએ, પછી જપ કરવા જોઈએ, પછી યજ્ઞ કરવો જોઈએ. એટલે સ્થાપન, જપ, યજ્ઞ, તર્પણ, માર્જન, બ્રહ્મભોજન, આ સાંગ પુરુષ ચરણ કહેવાય. આટલું કરો, દરેકના દશાંશ હોય, દશાંશ, દરેકના દશાંશ તમે કરતા જાઓ. કમ સે કમ દરેક મંત્રના 10,000 જપ કરવા પડે. કોઈ પણ મંત્રને સિદ્ધ કરવો હોય, મિનિમમ, આ મિનિમમની વાત છે, ઓમ 1,25,000 કરવા જોઈએ. દરેક મંત્રને સિદ્ધ કરવા પડે 1,25,000 કરવા જોઈએ. પણ અત્યારે કળિયુગમાં કોઈને એટલો બધો સમય હોતો નથી. કરો તો બહુ સારું, ઉત્તમ, તાત્કાલિક ફળ આપે છે. પણ નહીં તો મિનિમમ જ્યારે તમારી ઇફેક્ટ શરૂ થાય એને માટે 10,000 જોઈએ. અને મેં જ્યારે ગુરુજીને પૂછ્યું કે ભાઈ તો ભાઈ આપણે તો પણ ટેકનિકલ એન્જિનિયર માણસો, એટલે આપણે પ્રશ્ન આવો બધા પૂછી, અને અમારા ગુરુજી એવા હતા કે જવાબ દેખું, કોઈ વખત તો ગુસ્સે થઈ જતા આવા પ્રશ્નો પૂછાય. પણ મેં પૂછ્યું ભાઈ 10,000 શું કામ, 11,000 શું કામ, નહીં કે 9,000 શું કામ? 9 આંકડો તો ઉત્તમ કહેવાય, માતાજીને ગમે, પૂર્ણાંક છે 9, તો 9,000 શું કામ, 10,000 શું કામ? તો એમણે મને જવાબ આપ્યો એકદમ પરફેક્ટ છે, સાચો છે. એ મેં પછી મેં એ કરી જોયું, એટલે મને ખબર પડે કે સાચું છે. કેવી રીતે? કે તમે 10,000 મંત્ર કરો ને, એટલે દશાંશ કેટલા થાય? 1,000 એનો હોન કરો, પછી એનાથી દશાંશ કેટલું થાય? 100, એટલાનો તર્પણ કરવાનો. એનાથી દશાંશ કેટલું થાય? 10, તો માર્જન કરવાનું. પછી એનો દશાંશ કોણ થાય? 1, બ્રાહ્મણ જે મળવાનું બ્રહ્મભોજન. તો એ કહ્યું 9 હોય તો નો થાય. તો મિનિમમ 10,000 એટલે માટે કીધા છે કે તમે સાંગ પુરુષ ચરણ કરી શકો તો જ એ સિદ્ધ થાય. પછી 10 ના 20,000 કરો તો 2 બ્રાહ્મણ જમાડવા પડે, 30,000 કરો તો 3 બ્રાહ્મણ જવા પડે, એનું માર્જન તર્પણ 330 એમ કરવું પડે, આ બધું છે. પછી એ જ રીતે મને માણસો રીતે પૂછતા હોય છે કે આવું બધું કંઈ ન કરી અને એકલા જપ કરી નાખ્યું તો ચાલે, ચાલે કે ન ચાલે, પૂછતા હોય છે મને કે ભાઈ આટલી બધી તમે કહો છો બ્રાહ્મણ જમાડવાને, અમારે તમે મનસોને ખરેખર એવી પરિસ્થિતિ હોય છે કે ભાઈ અમદાવાદમાં એક શું કહેવાય ઇન્કમટેક્સના કમિશનર, બહુ માતાજીને ઉપાસક, એ ટૂંકામાં ઉપાસક હતા, એ જતી ચર્ચાની વાત નથી, કારણ કે એને પોતાની મુશ્કેલી આવી ગઈ હતી, પોતે જમાઈ વધારે, જેમ વધારે ખવાય જાય પછી પેટમાં તો તકલીફ થાય, એમ એવી તકલીફ હતી, એટલે જાજી કંઈ ચર્ચાનો વિષય નથી આ. પણ એને માતાજીમાં ખૂબ શ્રદ્ધા કે ભાઈ આ છોડાવશે, છોડાવશે તો આ છોડાવશે, એટલે માતાજીને બોલું કર્યું. પછી મને કહે હવે હું તો એ દિલ્હીના, એટલે કે અહીં તમારું ફેમિલી સાથે રહેતો નથી, તો હું પછી અમારે બ્રાહ્મણ જમાડવાનું તર્પણને ભાજન ન કરતા હું જપ કરી નાખું તો ચાલે કે ન ચાલે? તમે શું માનો છો? પછી તમને સાચો અભિપ્રાય હું આપીશ. ચલો ભાઈ હાલે ચાલે. અચ્છા કળિયા ભાઈ, ડબલ જાપ કરવા પડે. ડબલ જાપ કરવા પડે, પછી બીજું એનું માર્જન તર્પણ એ બધું. પછી બીજું કોઈને કઈ કોઈના માટે કહીએ ને તો ફરી માટે એટલે એમને જે વાત કરી એકદમ સાચી છે, કારણ કે તમે પરોપકાર કરો છો, તમે પોતા માટે નથી કરતા. એ જ રીતે બીજી વસ્તુ છે નિષ્કામ કર્મ કરો.
માતાજીને પ્રભુ પ્રીતિ અર્થે માતાજી મને બહુ કરશે, જે કરશે. છોકરાને માને ખબર ન હોય કે હું બધું કહી દઉં છું, મને પૈસા નથી, માતે નહીં દે, દઈ દે. દે છે, કેટલાય ને દે છે, દીધા છે, તમને દે. પણ એ ખબર હોવી જોઈએ કે ભાઈ આને આને કહી છે. પછી તમે જેમ જેમ ખજિયાનું છોકરું હોય તો પછી બા શું કરે? ખજિયાનું છોકરું હોય બાંધતું તો શું કરે? બા બે ચાર ચીકી દે, ચીકી દે છે. તો એવું એવા નહીં કે ખજિયાનું છોકરો નહીં થવા, પણ માતા ઉપર પીસો પૂરો વિશ્વાસ રાખવાનો. તો માતાજી આખા જગતનું ધ્યાન રાખે છે. તો આપણું ધ્યાન યો હિ વિશ્વંભરો દેવો સ ભક્તાન કેમ ઉપેક્ષતે, જે આખા આખી દુનિયાનું ભરણ પોષણ જે માં કરે છે, એ પોતાના છોકરાનું ધ્યાન નહીં રાખે, રાખશે. પણ એ શ્રદ્ધા જોઈ, શ્રદ્ધા અને વિશ્વાસ બે એ આપણા માર્ગના બે બે મુખ્ય પાયા છે, બે પગ છે, શ્રદ્ધા અને વિશ્વાસ. આપણા જે કે છે ને શ્રદ્ધા અને સબૂરી, આપણા સાંઈબાબાનો બે બે મુખ્ય છે, એ ખરેખર દરેક ભક્તિ માર્ગ માટે જરૂરી છે. શ્રદ્ધા અને સબૂરી એ બે શબ્દો એવા છે કે તમે ઠેઠુંથી ભગવાનથી પહોંચાડી દે, સાંઈબાબાથી પહોંચાડી દે. એક તો શ્રદ્ધા જોઈએ. જો તમે જેની ઉપાસના કરતો એમાં શ્રદ્ધા ન હોય તો એ કામ તમારું કેવી રીતે થાય? તમે જે કામ કરો છો એમાં તમે શ્રદ્ધા જ નથી, આ તો કઈ થવાનું નથી. અરે ભાઈ કૂચે મરી ગયા, હેરાન થઈ ગયા, આટલા વખત પહેર્યું ને નવ નવરાત્રી ને ભાઈ કેટલી નવરાત્રી કરીને કાંઈ થતું નથી, તો એ ક્યાંથી થાય? તો શ્રદ્ધા જોઈ. પછી બીજું શ્રદ્ધા હોય પણ જો વિશ્વાસ ન હોય તો એક વખત શ્રદ્ધાથી કામ કર્યું પણ કામ નથી હોય પછી મૂકી દેવાનું? ના, વિશ્વાસ સબૂરી કે ભાઈ હજી બીજી વાર કરો, હજી ત્રીજી વાર કરો. લગભગ મારી જે કંઈ અનુભવ છે અને જે આપણી પાસે આવતા માણસોનો અનુભવ છે એમાં લગભગ ત્રણ વખતમાં કામ તો થઈ જ જાય છે. સારા ભાગ્યશાળી હોય ને પૂર્વના કર્મો સારા હોય પૂર્વજન્મના, તો એ પહેલાં કામ જ થઈ જાય. નહીં તો બીજું અનુષ્ઠાન કરો, ત્રીજું અનુષ્ઠાન કરો, ત્રીજા અનુષ્ઠાનને કામ થઈ જાય છે. તો શ્રદ્ધા અને સબૂરી એ બે ઉપાસનાની બે પાયા છે અને હોવા જોઈએ. એટલે આપણે મંત્રની, મંત્ર દીક્ષાની, ગુરુની, ગુરુની જરૂરિયાતની આ વાત કરી. હવે જે આવે સાંગ પુરસ્ચરણની, તો સાંગ પુરસ્ચરણમાં જે પદ્ધતિ છે એ તો એમ જ કહે છે કે તમારે આ સાંગ પુરસ્ચરણ જ કરવું જોઈએ. એટલે કે જપ કર્યા પછી દશાંશ હવન, દશાંશ તર્પણ, દશાંશ માર્જન, દશાંશ બ્રહ્મપૂજન, આ કરવું જ જોઈએ, કરવું જ જોઈએ એમ છે. પણ જેને કોઈ તકલીફ હોય તો એ બમણું નહીં પણ ત્રણ ગણું એવું છે. કે તમે ધારો કે દશાંશ હવન કરવાનો હોય તો એનાથી ત્રણ ગણો જપ કરો, થ્રી ટાઈમ્સ, તો તમારું એ થાય તો એ ચાલે. એમ કરવાનું નથી પણ એ ચાલે તો કરી શકાય. તમને જેટલું ફળ મળવું છે એટલું ફળ તો મળશે ને, તમે સાંગ પુરસ્ચરણ કરો તો જ મળવાનું છે. પણ તમારું એનાથી ઓછું પણ તમને ફળ મળવાનું છે, તો એનાથી ત્રણ ગણો કરી શકાય. એવી રીતે શાસ્ત્રમાં કલયુગે ચતુર્ગુણા પ્રોક્તા એવો એક છે. એટલે તમારે જે કરવું હોય તો ચાર ચાર ટાઈમ સતયુગ, ત્રેતાયુગ, અપરયુગ, કલયુગ ચાર છે ને, તો ચાર ગણું કરવું જોઈએ. એટલે કે જે તમે 10,000 જપ કર્યા તો 1,000 હવન કરવાનો, તો 1,000 હવન નહીં કરવું પણ એને બદલે 4,000 બીજા જપ કરવાના. એવી જ રીતે માર્જન, તો કેટલો 100 આવ્યું તો 100 બદલે 400 એના જપ કરવાના. પછી માર્જન, તો માર્જન કેટલા આવ્યા? 10 આવ્યા, એને બદલે 40 જપ કરવાના. અને બ્રાહ્મણ એક છે એને બદલે 4 બીજા જપવાના. એટલે ટોટલ કરશો એટલા થાય એટલા તમારે જપ વધારે કરવા જોઈએ. આ સામાન્ય છે, પણ હું તો મને હું તો એવું માનું છું ને મેં અત્યાર સુધી જેટલા પુરુષોત્તમ કર્યા છે બધા હું નવરાત્રિમાં એવી રીતે જ કરું છું કે પૂરા જપ પછી હવન, તર્પણ, માર્જન, બ્રહ્મભોજન બધું વ્યવસ્થિત કરવાનું છે. એ કરવાથી જે ઇફેક્ટ થાય છે એ બહુ સારી ઇફેક્ટ હોય છે. તો હું માનું છું કે એ રીતે જ કરવા. કોઈને મુશ્કેલી હોય અને આ રીતે કરે ત્રણ ગણું કે ચાર ગણું તો થઈ શકે. તો પુરસ્ચરણની આવતી પછી છે 16 ઉપચાર અને 5 ઉપચાર પૂજન. જો આ બેન બહુ સારું કરે છે, કારણ કે અમુક વસ્તુ જે મુદ્દા હોય એ લખી લેવા. અમે તો બધાને ત્યાં નોટપેડ ને બધું આપી જ છીએ ત્યાં,
કે તમે લખી શકો, પણ કોઈ એક લખતા હોય તો બાકીની વસ્તુ સમજી શકાય. તમે સાંગ પુરુષાર્થમાં શું કીધું? તર્પણ તર્પણ કેટલું થયું? 1000 અને 100 પછી માર્જન બધું આવશે ને, પ્રેક્ટિકલ શીખવાડશું. એના માટે જ છે કે તર્પણ શું કામ કરવું, પિતૃ તર્પણ અને માતાજીનું તર્પણ શું કામ છે. પિતાંબરાજી તર્પણ પ્રિયા છે એટલે આપણે તર્પણ વધારે આપીએ છીએ. માતાજી શું કામ પ્રસન્ન થાય, તર્પણથી વધારે પ્રિય થાય છે. આપણા પિતૃ અત્યારે બહુ આનંદની વાત છે, અને અમારે તો કાલે વાતે થતી હતી કનુભાઈની સાથે કે આ તો પિતૃનો મહિનો, પિતૃપક્ષ છે. અત્યારે તો બધા પિતૃઓને મોક્ષ થઈ જાય. અત્યારે આજે બધી આપણે આ જે તમે અત્યારે કરો છો એ સત્સંગ કરો છો, અને એની પછી નવધા ભક્તિની જ્યારે વાત આવશે ત્યારે હું એ વસ્તુ લઈશ ડિટેલ્સમાં. પણ અત્યારે બહુ સારો, જેમ શ્રાવણ મહિનો જેવો ઉપયોગી છે કે શ્રાવણ મહિનામાં શંકર ભગવાનની ઉપાસનાથી ખૂબ આપણને સિદ્ધિ મળે છે, આપણા કામ થાય છે. એવી જ રીતે ભાદરવો મહિનો પિતૃપક્ષનો, એટલે આપણા જે પિતૃ આપણા આગળના જે પેઢીના દાદા બાપ દાદા આગળના જે બધા હોય એને તૃપ્તિ પહોંચાડવી એ ખૂબ જરૂરી છે. બધા કંઈ અમુક સ્વભાવના હોતા નથી, બધા આપણા વડીલો એના દાદા દાદા બધા બહુ સારા માણસો જ હોય, પણ ઘણી વખત એનો સ્વભાવ એવો હોય અને એને લીધે એને આ સંસારમાં એનું એટેચમેન્ટ હોય, એટલે એની તૃપ્તિ એની મુક્તિ ન થઈ ગઈ. એટલે આપણે તો જે પિતૃની વાત કરી છે કે પિતૃની મુક્તિ થતી નથી તો તે વાત છે, અને સારા સારા માણસો નથી થતી, કારણ કે એને પોતે કેવા કર્મ કર્યા છે એના કરતા પોતાની ઈચ્છા કઈ રહી ગઈ છે, પોતાની ઈચ્છા કઈ રહી ગઈ છે એની હારે સંબંધિત છે. અને એવા કોઈ મોટા માણસો ના, એવા મોટા સંતો ના, મહંતો ના ઈચ્છા રહી ગઈ હોય છે, એની મુક્તિ એના શિષ્યોએ કરવી પડે છે, ને શિષ્યોએ કરવી પડે છે, કરતા હોય છે. એટલે આવી વસ્તુ છે. એટલે પવિત્ર જેમ શ્રાવણ મહિનો છે એમ ભાદરવો મહિનો એટલો પવિત્ર છે, કારણ કે ચાતુર્માસ કહેવાય છે ને, એટલે પછી શું આવે ભાદરવા પછી? આસો. તો આસો પવિત્ર મહિનો છે, એટલે અંદર નવરાત્રિ છે. અને આ નવરાત્રિનું પુરુષચરણનું કારણ એટલા માટે મહત્વ છે કે આ કોસ્મિક રેઝ છે એ વધુ વધુ આવતા હોય, વરસાદ પડી ગયો હોય એ પછી પૃથ્વીમાંથી જે શક્તિ બહાર નીકળતી હોય એ જેમ એકદમ તાપ ટાઈપ હોય ને, પછી તમે કેમ પાણી નાખો તો છમ થાય ને, એમ સૂર્યથી આખી પૃથ્વીનો પડ ગરમ થઈ ગયો, એની ઉપર વરસાદ આવે એટલે આખું એની વરાળ બને, અને એ જે આખો સમય હોય એ કોસ્મિક એની ચેન્જ આવે, અને એ ચેન્જમાં જો તમે ઉપાસના કરો તો એની સીધે સીધી અસર ઉપર જાય. તો એની પાછળની આવી આવી ભાવના વૈજ્ઞાનિક ભાવના છે. એટલે પુરુષચરણ એટલા માટે કરવું જોઈએ કે આ બધામાંથી આપણને મુક્તિ મળે, આ બધામાંથી. ફક્ત આપણને પૈસા મળે, આપણને સુખ શાંતિ મળે એટલું જ નથી, ખરેખર આપણે બધું શું કામ કરીએ છીએ? આ બધું મુક્તિ માટે, કે હવે આપણે આ જન્મના જન્મોજન્મના ફેરાવામાં રહેવું નથી. તો પિતાંબરા માતા જે છે એ ધનદા ધર્મદા ચૈવ, ધનદા અને ધર્મદા, ધર્મ પણ આપે છે અને પૈસા પણ આપે છે. તો પિતાંબરા આ રીતે આપણી જે ઉપાસના જે પિતાંબરાની કરતા હોય છે એને ધર્મના, ધર્મ એટલે ધર્મ આપણે એટલે મોક્ષ મળે. તો માતાજી મોક્ષ પણ આપે છે અને આ આ જન્મમાં આપણને સુખ શાંતિ પણ આપે છે. હવે જે વસ્તુ છે એ પ્રેક્ટિકલની બાબત છે. હવે સ્થાપન વિશેની જાણકારી એ ભૌતિકભાઈ ગેડી આપશે, એમાં એ કઈ રીતે કરશે એ તમે જોજો, અને હું તમને એનું કોમેન્ટ્રી આપીશ કે કઈ રીતે કરવું જોઈએ.
હિમાંશુભાઈ હશે તો એ આપણે માતાજીનું સ્થાપન કરીએ. પછી એમાં આપણે માતાજીને સ્થાપન માટે અલગ અલગ કલરના હોય છે સ્થાપનનો પીસ. અત્યારે આપણે પીળું લઈએ છીએ, બાકી ગુરુજી આપણને આગળ સમજાવશે કેવા કેવા કલરના કેવા કામ લાગે. પછી આપણે અષ્ટદલ બનાવતા હોય છે. ભૌતિકભાઈ અષ્ટદલ અને જેમ અલગ અલગ આકાર હોય છે એમાં અષ્ટદલ જે છે એ માતાજીને સૌથી વધુ પ્રિય છે. તો આપણે મોટે ભાગે અષ્ટદલ બનાવતા હોય છે. પછી બાકીની જરૂરિયાત વિશે ગુરુજી આપણને માર્ગદર્શન આપશે. ચાર દિશા અને ચાર ખૂણા અષ્ટદલ તૈયાર થયું. નવરાત્રિમાં સ્થાપન આ રીતે કરવા, પેલા વાજોડ સ્થાપન લેવાનો, એની ઉપર વસ્ત્ર સફેદ કોઈ પણ વસ્ત્ર ચાલે, કયા વાપરવાનું હું તમને પછી સમજાવીશ. એ સ્થાપન કરવાનું વસ્ત્રનું, પછી ઉપર અનાજ કોઈ પણ લેવાનું, કયું લેવાનું, કેવા કલરનું લેવાનું એની ચર્ચા કરશો, અને એનો કળશ બનાવવાનો. હવે કળશ સ્થાપન, કળશ સ્થાપન કેવી રીતે કરવાનું? કળશ ની અંદર પેલા કળશ નીચે રાખી દે, એટલે એની અંદર કેવા શું શું દ્રવ્ય, કેવું લગભગ પોણા જેટલું પાણી ઉપર લેવાનું કળશમાં. આ પાણી શું કામ ભરવામાં આવે છે, એની શું મહત્વ છે આપણે ગુરુજી સમજાવશે. બરોબર, પાણી લગભગ પોણા લોટા જેટલું પાણી ભરી લેવાનું, એનું આખું વૈજ્ઞાનિક તથ્ય છે પોણું શું કામ. બરોબર, એના વિશે આગળ ગુરુજી સમજાવશે. પછી એને અંદર સોપારી, હળદર, સિક્કો એક રૂપિયાનો, કમળ કાકડી, અને ફૂલ હોય તો ફૂલ, હળદર ની ભૂકી, અબીલ કલર પણ નાખી શકાય, અને આપણે પિતાંબરાનો હોય તો આપણે હળદર વાપરતા હોય છે. આ બધાના મંત્રો છે બોલતા જતા જવાના, એક એક મંત્રો છે બધા આપેલા છે આપણા આપણા પુસ્તક છે એમાં આપેલા છે રહસ્ય. હા, અને આપણું પુસ્તક આપણું છે એમાં આપેલા છે. અને કરે ની નો કરો મંત્ર બાકાજીને માતાજીને યાદ કરતા કરતા બોલો, અથવા તમને જે ગુરુ મંત્ર આપ્યા છે એ જ મંત્ર બોલતા રહ્યો તો પણ ચાલે. હવે આ કળશને આપણે બાજોટ ઉપર પધરાવશું વચ્ચે, એને ઉપર આપણે આસોપાલવ આંબાના પાન, આસોપાલવ અથવા આંબાના પાન 5 અથવા 7 એકી રકમમાં આપણે લેતા હોય છીએ, એની અંદર પધરાવવાના. ચાર અને પાંચ. હવે એમાં આપણે શ્રીફળ, શ્રીફળ એ જે સ્થાપન છે એ ખરેખર માતાજીનું સ્વરૂપ આપણે ગણતા હોય છે, અને એટલા માટે જ શ્રીફળ વાપરવામાં આવે છે. શ્રીફળ શું કામ એનું પણ આગળના ગુરુજી સમજાવશે. ઊંધું હવે એ કેમ રાખવું, બે પદ્ધતિ હોય છે, એક શું કામ એ ગુરુજી સમજાવશે. અત્યારે હું માત્ર ઊભું અને આડું બે વસ્તુ સમજાવું છું કે ઊભું રાખવાથી, એક ઊભું રાખવું, હા એવી રીતે રાખી દે, પાન બહાર કાઢી બધાને દેખાય એવી રીતે રાખવાના, અને જે આ ઊભું જે છે એને ચોટી જે છે આપણી એ ઉપરની સાઈડ આવે એવી રીતે રાખવાની. જે આપણે છોલ લઈએ ને ત્યારે ચોટી એમાં આવતી હોય છે, તો એ ચોટી ઉપરની સાઈડ આવવી જોઈએ. અને એ ચોટી તમે ખોલો, છોલી નાખો એમને, તો એની અંદર બે આંખ અને મુખ દેખાતું હોય છે, તો એ ભાગ જે એ ચોટીનો ભાગ કહેવાય. એ ચોટીનો ભાગ છે એ ઉપર આવવો જોઈએ. અને બીજી રીત છે લઈ લે, અને ચોટી આપણી બાજુ આપણી સાઈડ રે જે ચોટી છે
એ રીતે રાખવાની હોય છે. આડું રાખીએ ત્યારે આડું રાખવાથી શું અસર થાય, ઊભું રાખવાથી શું અસર થાય, એ ગુરુજી આપણને આગળ સમજાવશે. આ આપણે સ્થાપન કર્યું, માતાજીને ચુંદડી ઓઢાડી અને આ સ્થાપન થયું. હવે કોઈ યંત્ર કે માતાજીનો ફોટો જો આપણે રાખતા હોઈએ તો એ પાછળની બાજુ રાખી શકાય, અને નાનો ફોટો હોય તો બાજુમાં પણ રાખી શકાય. પછી વધારામાં અલગ અલગ પૂજામાં માની લો કે ગણપતિ કે શિવને પણ રાખતા હોઈએ, અમુક ઉપાસનામાં જરૂર પડતી હોય તો એ આપણે આગળ રાખી શકાય. અને એને પણ આસોપાલવ કે આંબાના પાનથી તો અથવા નાગરવેલના પાનથી આપણે એને આસન આપી શકીએ. તો આ થયું આપણું સ્થાપનનું પ્રેક્ટિકલ યંત્ર છે. આગળ રાખી દો શ્રીફળને અડાડીને વચ્ચે બરાબર. અને મોટો ફોટો કે મોટું હોય તો પાછળ પણ રાખી શકાય. દિવાલને અડાડીને મોટા ભાગે આપણે સ્થાપન કરતા હોઈએ છીએ તો એ કરી શકાય. માતાજી કોઈ પણ માતાજી નું હોય ત્યારે ચુંદડી હારે હોવી જોઈએ. હા, સામાન્ય રીતે લાલ અને પીળી બે જાતની જ વપરાય છે. તો પણ માં પીળી હોય અને બીજા કોઈ પણ માતાજીનું સ્થાપન કરો તો પણ તમે પીળી વાપરી શકો. લાલ છે એ રાંદલ માતાજી અને લક્ષ્મી મહાલક્ષ્મી, તો એમ એ માતાજીની જે અથવા તો શ્રી વિદ્યા, તો એમાં તમારે લાલ વાપરવાનો. બીજી રીતે સ્થાપન છે, સ્થાપન એટલે જે કપડું જે વાપર્યું છે એ પિતાંબરાનું છે એટલે પીળું લીધું છે. એમાં તમે દાખલા તરીકે આર્થિક જરૂરિયાત હોય તો પિતાંબરાની ઉપાસના કરો છો અને પિતાંબરાનો જ મંત્ર કરવાના છો તો એ લાલ વાપરી શકો તમે, કારણ કે તમારું એમાં તમારી કામના બદલાય છે એટલે તમારે કરવાનું. અચ્છા, હવે આપણે જે ચોખ્ખા લીધા છે બરાબર, હવે એને પિતાંબરાની ઉપાસના કરવી હોય, અત્યારે તો સફેદ ચી ઓકે છે, આવી રીતે કરી શકાય. પણ જો પીળો હોય તો એનો થોડા હળદરવાળા કરવાનું, હળદરવાળા એટલે થોડુંક તમે એરંડીયું તેલ ઘી નાખી દીધું, હાચી વસ્તુ ઘી છે, એક ચમચી ઘી નાખી પહેલાં મસળી લ્યો, પછી એક ચમચી હળદર નાખી દો, પાછા કૂદકીને પછી પીળા ચોખ્ખા કરી નાખો. તો પીળા હા પીળા કરી નાખો. હા, એટલે એ પીળા થઈ ગયા. અથવા તો ચણાની દાળ એ પણ તમે વાપરી શકો, પણ બેનું વસ્તુ બેના થોડાક ફળમાં થોડો ફેર છે. એ શું છે જેને જરૂર હશે એને કહેશું, બધાને કોઈ કહેવાની કોઈ અર્થ નથી. પણ કોને ચણાની દાળ વાપરવી અને કોને ચોખા પીળા કરીને વાપરવા એ વસ્તુ જુદી છે. પણ પીળા કરેલા ચોખા લગભગ બધાને સૂટ થાય છે એટલે એ વાપરવા સહેલું. એ જ રીતે મગની દાળ ફોતરા વિનાની એ પીળી હોય તો એ પણ વાપરી શકાય. પણ એને જેને જેને શારીરિક પીડા હોય અને પિતાંબરાની ઉપાસના કરવી હોય અને એ પિતાંબરાથી દૂર કરવી હોય, અથવા માતાજી તો અમારા કુળદેવી તો પિતાંબરા જ છે ભાઈ, અમે તો એના થ્રી જ આ બધું કરવા માંગી છે, તો એ રીતે થાય. એ જ રીતે આ ચોખ્ખાને તમે લાલ કરીને આર્થિક વૃદ્ધિ કરવી હોય તો પણ તમે પિતાંબરાના જ મંત્રથી તમે આર્થિક વૃદ્ધિ કરી શકો. એટલે આ બધા વસ્તુ કલરની સુકામ જરૂરત છે, બધું વૈજ્ઞાનિક છે કે આમાં એની વસ્તુની જરૂરત છે અને કયો કલર કેને માટે છે એ તમે સમજી લ્યો એટલે બાકીની બધું વસ્તુ સમજાઈ જાય. અષ્ટદળ સુકામ કે આપણે આનો ભદ્ર કર્તવ્ય યંત વિશ્વતઃ, વિશ્વને બધી જ કલ્યાણકારી યોજનાઓ અમારી પાસે આવે તો એ ક્યારે આવે, આઠે આઠ દિશા, ચારે ચાર દિશા અને ચારે ચાર ખૂણાઓ, એટલે આઠે આઠ વસ્તુ. અને ઉપર તો કળશ છે એટલે ઉપર ભગવાનની આપણે પિતાંબરાની અથવા આપણા ઉપાસ્ય દેવ છે એની તો આપણી કૃપા મળવાની છે. તો એ રીતે આપણે અષ્ટદળ કમળ વાપરી છે. બાકી આ જગ્યાએ સાથીઓ પણ કરી શકાય, ત્રિકોણ પણ કરી શકાય, ષટકોણ પણ કરી શકાય. પણ એ જે તાંત્રિક ઉપાસના કરવી હોય ત્યારે અડદ કાળા અડદ આવે એની ષટકોણનું કરવાનું, અને જે ઉપરનું જે જ્યાં કળશ પધરાવ્યો છે ને ત્યાં ત્રિકોણ હળદરનું કરવાનું. બાકી એટલે આ જ પિતાંબરાની તાંત્રિક ઉપાસના કરવી હોય ત્યારે આટલો ચેન્જ આવે. એટલે
આ વસ્તુ મેં તમને લગભગ બધી જરૂર તમને જે જરૂર પડે એ બધી વસ્તુ સમજાવી દીધી. તમને કોઈને પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ કોઈને પૂછવું હોય કે તો મને પૂછી શકે છે.